जैसे कृष्ण केम छो बाळक तो धोरण आठ ना विद्यार्थीओ आपणे इतिहासनो एक पाठ भणी गया बराबर छे। हवे आपणे पाठ बे भूगोळनो कयो पाठ पाठ बे आपणी आसपास शू तो आपणी आसपास शू छे आपणे आपणे जीवन जीवीए छीए पृथ्वी पर रहीए छीए कई कई वस्तुओ જોઈએ છે કઈ કઈ વસ્તુ કુદરતી છે જે પ્રકૃતિએ બનાવેલી વસ્તુ છે તે એ એનો આપણે ઉપયોગ કરીએ છીએ કે આપણે વપરાશમાં જોઈએ છે જીવન દરમિયાન આપણે જીવન જરૂરિયાતની વસ્તુ છે જે કુદરતી છે તે આપણે હવા અને પાણી પીએ છીએ હવા લીધા વગર ઓક્સિજન વગર કોઈ ચાલે છે કોઈને બાળક નથી ચાલતું બરાબર અને ઓક્સિજન છે એ કોઈને મફતમાં મળે છે કોઈને પૈસાથી મળે છે કે મફતમાં મળે છે ને આપણે કુદરતને થોડું કંઈ કહીએ છીએ કે અમને હવા આપો કારણ કે કુદરતી છે આપણે લઈએ જ છીએ પાણી છે એ પણ કુદરતી છે એ પણ આપણે જીવન જીવવા માટે જરૂરી છે તો આપણી આસપાસ જે પ્રકૃતિ પર્યાવરણ છે એ આપણે જે જોઈએ છીએ એની હાળીએ છીએ બરાબર તેને આપણે પર્યાવરણ કહીએ છીએ કુદરતી સર્જેલી વસ્તુ હવે એના વિશે આપણે આ પાઠમાં ભણીશું એટલે તમને પાઠનું જે હેડિંગ છે નામ છે એ આપણી આસપાસ શું એ આપવામાં આવ્યું છે તો તમને મેં ઓડિયોમાં સમજાવ્યું છે આખા પાઠની સમજૂતી હું તમને આ પાઠનો સાર આપીશ કે એમાં ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણે આપણી પ્રશ્નોત્તરી કરીશું અને તમે આ ધ્યાનથી સાંભળો તો આપણે જીવન જીવવા માટે આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી છે એ સૂર્યમાંથી છૂટી પડેલી છે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે તે અગનગોળા રૂપે હતી અને ધીમે ધીમે તે અગનગોળો શાંત પડ્યો ઠંડો પડવા લાગ્યો એમ તેમાંથી તત્વો ઉત્પન્ન થવા લાગ્યા એ તત્વો પહેલા પ્રવાહી સ્વરૂપમાં ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર થયા પહેલા પ્રવાહી સ્વરૂપમાં એટલે કે પાણી રૂપે પ્રવાહી પાણી હોય એને પ્રવાહી કહેવાય ને તો એને પછી ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર થયા આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે શું કહીએ છીએ મૃદાકરણ જે તત્વનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તેને જલાવરણ કહીએ છીએ જે તત્વો વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે તેને આપણે શું કહીએ છીએ વાયુ સ્વરૂપને વાતાવરણ કહીએ છીએ હવે આપણે આ વાતાવરણ જોઈએ આગળનું આપણે ભણીએ છીએ ઓડિયોમાં કે આપણે હવા છે એ નરી આંખે જોઈ શકાય આપણી આંખોથી એવું જોઈ શકાય ચૂપેલી હવા જાય હવા આપણે નિહાળી શકીએ છીએ અનુભવી શકીએ બરાબર તેને આપણે મોરી આંખે જોઈ શકતા નથી પાણી જોઈ શકીએ જમીન જોઈ શકીએ જીવ સૃષ્ટિ તમામ પ્રાણી જોઈ શકીએ આપણે પરંતુ આપણે હવા છે એ મોરી આંખે જોઈ શકતા નથી એ વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યું આ તત્વો એટલે તેને વાતાવરણ તરીકે ઓળખાય હવે એ કઠણ સપાટી પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા આ મળી રહે એના માટે શું ઉત્પન્ન થયું જીવાવરણ એટલે કે સમગ્ર જીવ સૃષ્ટિ આપણે માણસ પશુ પક્ષી પ્રાણીઓ આ તમામ જીવ સૃષ્ટિ છે તમામ આ તત્વોનો ઉપયોગ કરતા હોય છે તો આમ પૃથ્વી પર આ ચાર આવરણો અસ્તિત્વમાં આવ્યા એ વિશે આપણે એના નામ જોઈએ કે પહેલું નામ છે મૃદાવરણ તો મૃદાવરણ એટલે આપણે સમજી ગયા છીએ કે મૃદ એટલે માટી બરાબર એટલે કે જમીનની કઠણ સપાટી આના વગર આપણે ચાલી શકીએ ખરા જમીન છે એ ચાલવા આપણે રહેવા માટે જમીન તો જોઈએ કે નહીં તો આ મૃદાવરણ છે એ રીતે ઉપયોગી છે જેમાં આપણે વસવાટ કરીએ છીએ પૃથ્વીનું જે ઉપરનું પડ છે પૃથ્વીનો ઉપરનો કોપડો અને માટી અને તેના ખડકો એ ઘન પદાર્થના બનેલા હોય છે આથી તેને ઘનાવરણ પણ કહેવાય છે મૃદાવરણ એ આપણે જોયું કે જે તત્વો છે એ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે એટલે મૃદાવરણ પણ તો આ જે ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે છે તેથી
આવરણ. તો જળ આવરણ એટલે શું? જળ. જળ એટલે કે પાણી, જેનો વગર આપણું જીવન શક્ય છે નહીં. પાણી વગર જીવી શકો તમે? આપણે જીવ સૃષ્ટિ, કોઈ જીવ સૃષ્ટિ પાણી વગર રહી શકતી નથી. એથી જળ આવરણ છે એ પણ મનુષ્યને જીવવા માટે એટલું જ ઉપયોગી છે. તો જે પૃથ્વીનો જે નીચાણવાળો ભાગ છે એ આપણે પૃથ્વી છે એમાં 71% ભાગ છે પાણીથી ઘેરાયેલો છે સમગ્ર સૃષ્ટિમાં. બરાબર, કેટલા ટકા ભાગ? 71% ભાગ એ પાણીથી ઘેરાયેલો છે. અને તેમાં અનેક મહાસાગરો, નદીઓ, આવા મોટા મોટા વિશાળ જળ ભંડાર આવેલા છે. તેથી પાણીનો સંગ્રહ તેમાં થઈ શકે છે. 97% જે ભાગ છે એ ખારું પાણી છે. અને બાકી જે છે જે હિમાલય અને બીજા ઊંચા પર્વતો પર આવેલું છે બરફ રૂપે હોય છે અને બરફ પીગળે એટલે તેમાંથી જે પાણી બને એને માણસ પીવા માટે કે વાપરવા માટે ઉપયોગી છે. હવે આપણે જોઈએ કે વાતાવરણ, તો વાતાવરણ છે એ આપણને કેવી રીતે ઉપયોગી છે કે આપણે અગાઉ જોયું કે વાતાવરણ એટલે જે વાયુ સ્વરૂપે જે રૂપાંતર પામ્યા છે આવરણો જાણે અજાણે આપણે ખૂબ
ખોદકામ ભૂમિગત અણુ પરીક્ષણો અને તે ખોદવા આપણે જે ખોદકામ કરીએ છીએ જેનાથી શેને નુકસાન થાય છે જમીનને એટલે કે મૃદાને નુકસાન થાય છે પછી જે આપણે ભૂમિ વધવાથી આપણે શહેરો અને ગામડાઓમાં ઔદ્યોગિક કચરા ઠલવાય છે આનાથી જળાશયો બંધા પડે છે આનાથી જલાવરણને નુકસાન થાય છે પછી જે ગરમી વધવાથી આપણે જે ગંદા રસાયણયુક્ત પાણીઓ છે એના નિકાલ દરિયાઈ જીવોનો નાશ થાય છે એટલે જલાવરણને ખતરારૂપ છે બરાબર ઉદ્યોગો કારખાના પાવર સ્ટેશનો આનાથી હવા દૂષિત અને છેલ્લું છે જીવાવર તો પર્યાવરણના શોષણના ભાગરૂપે કુદરતીની પોષણ વડે જોખમાય છે આના કારણે જીવાવરણને નુકસાન થાય છે આપણે પ્રગતિ કરવાની છે પરંતુ પ્રકૃતિને પાછળ મૂકીને નહીં પ્રકૃતિને ધ્યાનમાં રાખીને આપણે દરેક કાર્યો કરવાના હોય છે હવે બાળક હું તમને જે પ્રશ્નોત્તરી કરું એ તમે ધ્યાનથી સાંભળજો બરાબર તમને જે સવાલના જવાબ હું સમજાવું એ તમારે ધ્યાનથી સાંભળવાના છે અને ઘરે મોટે પણ કરવાના મતલબે છે તો પ્રથમ પ્રશ્ન છે સૂર્યના કુટુંબને આપણે કયા નામે ઓળખીએ છીએ સૂર્યના કુટુંબને આપણે કયા નામે ઓળખીએ છીએ તો સૂર્યના કુટુંબને આપણે સૌર પરિવાર એટલે કે સૌર મંડળ તરીકે ઓળખીએ છીએ બીજું છે પૃથ્વી પર મુખ્ય આવરણો કયા કયા છે પૃથ્વી પર મુખ્ય આવરણો કયા કયા છે તો આપણે જોઈએ પૃથ્વી પર મુખ્ય ચાર આવરણો છે કયા કયા તો મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ મૃદાવરણ એટલે શું ત્રીજો પ્રશ્ન છે મૃદાવરણ એટલે શું તો આપણે પૃથ્વીના જે ભાગ ઉપર તે ભાગ મૃદાવરણ કહેવાય છે પૃથ્વીના જે ભાગ ઉપર આપણે વસવાટ કરીએ છીએ તેને મૃદાવરણ કહેવાય છે ત્રીજું છે ઘનાવરણ કોને કહેવાય છે તો ઘનાવરણ કોને કહેવાય છે તો પૃથ્વીનો ઉપરનો કોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો હોય છે પૃથ્વીનો જે ઉપરનો કોપડો છે તે માટી જેવા ઘન પદાર્થોનો બનેલો છે તેને ઘનાવરણ કહે છે પાંચમું છે મેઘમા એટલે શું મેઘમા એટલે શું પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેઘમા કહે છે છઠ્ઠું છે જલાવરણ એટલે શું જલાવરણ એટલે શું તો જવાબ છે પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે તે જલાવરણ તરીકે ઓળખાય છે સાતમું છે વાતાવરણ કોને કહે છે તો વાતાવરણ એટલે શું તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે
ઘોડા રૂપે ફેરવી હતી. સમય જતાં આ ગરમ પૃથ્વી ઠંડી પડતી. જે અગન ઘોડો હતો એ સમય જતાં ધીરે ધીરે ઠંડો પડતો હતો અને તેની સપાટી ફરવા લાગી. આધુનિક વિજ્ઞાને ખૂબ પ્રગતિ કરી હોવા છતાં પૃથ્વી ને આધુનિક સ્વરૂપમાં આવતા કેટલો સમય લાગ્યો તેની ચોક્કસ માહિતી હજુ પ્રાપ્ત થઈ છે નહીં. વૈજ્ઞાનિકોએ ઘણો બધો આધુનિક જે શોધખોળ કરી, પરંતુ તેમને આધુનિક સમયમાં પૃથ્વીને આવતા કેટલો સમય લાગ્યો તે અત્યારના હજુ સુધી તેમણે શોધ કરી શક્યા છે નહીં. બીજું જોઈશું જલાવરણની ઉપયોગિતા. જય હિન્દ.